વડોદરા શહેરના આઈટીઆઈ જોડે આવેલા આજવા રોડ પાસે બાપા સીતારામ મડુલી પાસે જ્યાં પાણીની વારંવાર સમસ્યાઓ સર્જાઈ રહી છે. આજવા રોડ પૂર્વા બોર્ડ નંબર 4ના અંદર કમસે કમ 4-5 જગ્યાએ પાણીની સમસ્યાઓ ચાલી રહી છે. ત્યાંના કોર્પોરેટરોને કે કોર્પોરેશનના અધિકારીઓ કોઈ પણ ધ્યાન આપતા નથી. ખોડિયારનગર ચારસ્તા પાસે પણ પીવાનું પાણી હજારો લીટર વેડફાઈ ગયું હતું અને આજે આજવા રોડ પાસે આવેલા બાપા સીતારામની મડોલી પાસે પાણીની લાઇનમાં લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. ઉનાળો આવી રહ્યો છે ત્યારે વારંવાર આજવા રોડ વિસ્તારોમાં પાણી લીકેજને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, જે કેટલા અંશે યોગ્ય ગણાય. સા કારણે વારંવાર આ રોડ ઉપર સમસ્યાઓ સર્જાઈ રહી છે? આવા તકલાદી કામગીરી કરનારા કોન્ટ્રાક્ટરો સામે પગલાં ક્યારે લેવામાં આવશે? આજે આજવા રોડ પર શું સમસ્યા છે? આજવા રોડ પર બે લીકેજ હતા ગઈકાલે, બે રિપેર કર્યા, આજે પાછું નવું થયું. એવી જ રીતે ખોડિયારનગર ચાર રસ્તા પરથી પાણીનું લીકેજ થયું. વહીવટી તંત્રની નિષ્કાળજીને લીધે લાખો ગેલન પાણી વ્યર્થ જઈ રહ્યું છે. લોકોને હજુ તો ઉનાળા સામે છે. ઉનાળા સામે જો આપણે પાણી નહીં બચાવીએ તો આપણાને જ ઉનાળામાં તકલીફ થશે. પરંતુ કયા કારણોસર, એન્જિનિયરોની કઈ ખામીઓના કારણે આ લાઇનો વારંવાર આજવા રોડ પર એક ને એક કનેક્શન કાયમ માટે લીકેજ હોય. એક દિવસ એવો નથી હોતો કે ત્યાં ગાડી પાણીનું કનેક્શન લીકેજ ના હોય. આ રોડ બનાવ્યો હજુ 3-4 વર્ષ થયા, પણ આ રોડની હાલત જોઈ શકો તો 20 વર્ષ પહેલાં રોડ બનાવ્યો એ પરિસ્થિતિ. કારણ કે જ્યાં ત્યાં ખોદવાનું કામ, રોડ બનાવ્યા પછી તરત ત્રીજા દિવસે ખોદવાનો ધંધો કર્યો. આજવા રોડ વોર્ડ નંબર 4માં ખાલી એક જ કોર્પોરેટર છે. કોર્પોરેટર તરીકે તો ખરો છું, પણ એક નાગરિક તરીકે બી મેં એક ઇન્ટરવ્યૂ આપું છું કે લોકોની વચ્ચે રહેવાનું છે. અને લોકોએ મને જીતાડીને મોકલ્યો હોય તો લોકોના પ્રશ્નો મેં વાંચા આપવાની હોય, લોકોના પ્રશ્નોને સભાની અંદર ઉઠાવવાના હોય, એ મારી પ્રાથમિક ફરજમાં આવતું હોય. એટલે ગમે ત્યારે વિસ્તારના લોકો ગમે ત્યારે બોલાવતા હોય ત્યારે હું 24/7 હાજર રહેતો હોય. એ મારી પર્સનલ અનિલભાઈ પરમાર, કોર્પોરેટર વોર્ડ નંબર 4.